નવસારી કૃષિ યુનિવર્સિટીના વેટેનરી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ ભથ્થામાં વધારાની માંગ સાથે ક્રાંતિકારીના નામ આપી વૃક્ષારોપણ કર્યું. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કામધેનુ યુનિવર્સિટી દ્વારા વેટરનરી કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસના છેલ્લા વર્ષે ઇન્ટર્નશિપ કરતા હોય છે. નવસારી વેટરનરી કોલેજમાં હાલમાં ઘણા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરી રહ્યા છે, પરંતુ ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને પગાર પેટે માત્ર 4,200 રૂપિયા ચૂકવવામાં આવે છે, જેથી ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓએ પગાર વધારો કરવા બાબતે છેલ્લા 3 મહિનાથી સરકારને રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ ગુજરાત સરકાર દ્વારા તેમની માંગણીઓ સંતોષવામાં આવી ન હતી, જેથી ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા હતા. જ્યારે બીજા દિવસે રેલી કાઢી હતી તેમજ હડતાળના 3જા દિવસે ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે અને આજ રોજ હડતાળના 4થા દિવસે ક્રાંતિકારીઓના નામ આપી વૃક્ષારોપણ કર્યું હતું. આગામી દિવસમાં બીજા હજી કાર્યક્રમો આપવાની તૈયારી બતાવી હતી અને વહેલી તકે સરકાર તેમની માંગણી સ્વીકારે તેવી સરકારને અપીલ કરી છે. નવસારી. નમસ્તે, મારું નામ વિશ્વાસ મહેતા છે. હું નવસારી વેટરનરી કોલેજ કામધેનુ હેઠળ અભ્યાસ કરું છું. આજે અમારી હડતાળનો 4થો દિવસ છે. અમે પ્રથમ દિવસે નારાબાજી કરીને અમારો રોષ વ્યક્ત કર્યો હતો. બીજા દિવસે જનચેતના જગાવવા માટે અને અમારી અવાજ જલ્દીથી જલ્દી સરકાર સુધી પહોંચે તે માટે અમે નવસારીમાં રેલી કાઢી હતી. ત્રીજા દિવસે અમે આશરે 300 જેટલા વિદ્યાર્થીઓએ પોસ્ટકાર્ડ લખી અને અમારો એકત્રિત અવાજ શ્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો અને આજે 4થા દિવસે અમે વૃક્ષારોપણ કરી અને તેને ક્રાંતિકારીઓના નામ આપ્યા છે, જેથી અમે એ પણ કહેવા માંગીએ છીએ કે અમે પણ તેમના જેમ પોતાના હક માટે લડી લેવા તત્પર છીએ. અને આ જે હડતાળના દિવસો દરમિયાન અમારા ઘણા વિદ્યાર્થીઓની તબિયત કથળી છે અને ઘણા બીમાર છે અને કાલે ભારે વરસાદમાં પણ તેઓ અહીં ઉપસ્થિત રહી અને નારાબાજી કરી છે, તો પણ સરકાર હજી સુધી અમારો અવાજ સાંભળ્યો નથી. હવે આ રીતે જો સરકાર અમારો અવાજ નહીં સાંભળે તો અમે આ હડતાળના આગામી દિવસોમાં અમારી આ જે અનિશ્ચિતકાળની હડતાળ છે ચાલુ રાખીશું.